ગુજરાતમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે શાળાઓ બાળકોના કલરવથી ગુંજી ઉઠશે. રાજકોટના અગ્નિકાંડ બાદ રાજ્ય સરકાર માત્ર જીમ, રેસ્ટોરન્ટ, હોટલ કે શાળાઓ નહીં પરંતુ વિદ્યાર્થીઓને લઈ જતી ખાનગી રિક્ષા અને સ્કૂલ વાન પણ નિયમબદ્ધ ચાલે તે માટે કડક હાથે કામ કરશે. સ્કૂલ સેફ્ટી પોલિસી 2016 મુજબ વિદ્યાર્થીઓની સલામતી માટે ગાંધીનગર પ્રાથમિક શિક્ષક નિયામક તરફથી આવેલા પરિપત્રનો અમલવારી કરાવવા માટે દરેક શાળાઓને મૂકી દેવામાં આવ્યો છે અને સૂચનાઓ પણ આપવામાં આવી છે. આ ઉપરાંત વાલીઓ અને વિદ્યાર્થીઓ સાથે શાળા સંચાલકો યોગ્ય સંવાદ કરીને સલામતીબદ્ધ ઉકેલ આવે તેવી સૂચનાઓ પણ આપવામાં આવી છે. આ ઉપરાંત રાજ્ય સરકારની વિદ્યાર્થીઓને અભ્યાસમાં પ્રોત્સાહન પૂરું પાડનાર મહત્ત્વની નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજનાનો મહત્તમ દીકરીઓ સુધી લાભ પહોંચે તે માટે પણ જિલ્લા શિક્ષણ કચેરી દ્વારા તમામ શાળાઓને સૂચનાઓ આપવામાં આવી છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી સંજયભાઈ પરમારે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. આવતીકાલથી સમગ્ર કચ્છ જિલ્લાની પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક સહિતની 2500 જેટલી સંસ્થાઓ આવતીકાલથી શરૂ થશે. ખાસ કરીને નવા વર્ષના અંદર એ સૌ પ્રથમ આપણે શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ એ 27, 28, 29 દરમિયાન યોજવામાં આવશે. અત્યારે લગભગ 50,000 જેટલા વિદ્યાર્થીઓ બાલવાટિકા ધોરણ 1 અને 20,000 જેટલા વિદ્યાર્થીઓ એ ધોરણ 9ના અંદર એ દાખલ થવાનું આયોજન છે અમારું. ખાસ કરીને શાળા શરૂ થઈ રહી છે એટલે પ્રથમ દિવસે શાળા સફાઈથી માંડી અને સલામતીની બાબતોની પણ અમે નીચે સૂચનાઓ કરી છે. અત્યારે રાજકોટના બનાવ પછી ફાયર સેફ્ટી સહિતની બાબતોની પણ અમે તકેદારી રાખવાની સૂચના આપી છે. ખાસ કરીને પ્રાઇવેટ શાળાઓના અંદર સ્કૂલ બસ અને સ્કૂલ વાન એના અંદર પણ જે તકેદારી રાખવાની છે એ માટેની અમે સૂચનાઓ જાહેર કરી છે. અને ખાસ કરીને આપણે અત્યારે 9 ધોરણથી 12 ધોરણ સુધીના અંદર એ જે પ્રવેશ કન્યાઓ મેળવશે એને સરકાર તરફથી નમો લક્ષ્મી નામની યોજના આપણે સરકાર તરફથી લોન્ચ થઈ છે. એના નોમિનેશનનું કામ એટલે ફોર્મ ભરવાનું કામ ચાલુ છે અત્યારે. એટલે અમે ડોર ટુ ડોર દરેક શાળા સુધી પહોંચી રહ્યા છીએ કે કચ્છની એક પણ દીકરી એ યોજનાથી વંચિત ના રહે. કારણ કે ધોરણ 9ના અંદર આ વિદ્યાર્થીની દાખલ થશે અને 12 ધોરણનું શિક્ષણ પૂર્ણ કરશે તો એને 50,000 જેટલી સહાય એના માતાના એકાઉન્ટમાં અમે જમા કરીશું. અને બીજી યોજના, જો સાયન્સ પ્રવાહના અંદર કચ્છનો કોઈ પણ કુમાર અથવા કન્યા એ જો સાયન્સના અંદર પ્રવેશ લેશે તો રાજ્ય સરકાર તરફથી નમો સરસ્વતી નામની યોજના અમે સરકાર તરફથી લોન્ચ થઈ છે. એના અંદર 11-12 ભણવા માટે એને 25,000 રૂપિયા જેટલી સહાય સરકાર તરફથી મળશે. ખાસ કરીને પ્રવેશોત્સવ સંદર્ભે અમારા તમામ રૂટને બધું તૈયાર થઈ ગયું છે. રાજકક્ષાએથી માનનીય મંત્રીશ્રીઓ, આઈએસ, આઈપીએસ, આઈએફએસ અધિકારીઓ અને ઉચ્ચ શિક્ષણના અને અન્ય વિભાગના અધિકારીઓ, જિલ્લાના પદાધિકારીઓ એ દરેક શાળાના અંદર એ બાલવાટિકા ધોરણ 1 અને ધોરણ 9ના અંદર વિદ્યાર્થીઓનો પ્રવેશ કરાવશે. ખાસ કરીને આ વખતે અમે એડવાન્સના અંદર પાઠ્યપુસ્તક એ આપણે દરેક શાળા સુધી પહોંચાડી દીધા છે એટલે પ્રથમ દિવસથી જ એ વિદ્યાર્થીને બાલવાટિકા હશે તો એની પુસ્તિકા મળી ગઈ હશે. અને ધોરણ 12 સુધીના તમામે તમામ વિદ્યાર્થીઓને અમે પાઠ્યપુસ્તક પણ પહોંચાડી દીધા છે. એટલે ખાસ કરીને આપણે પ્રવેશોત્સવ સંદર્ભે પણ જે દાતાઓ તરફથી બાળકોને કીટ મળશે, તિથિ ભોજન મળશે એના દાતાઓ પણ અત્યારે અમે તૈયાર કરી રહ્યા છીએ. અને ખાસ કરીને નવા વર્ષના આયોજન માટે દરેકે દરેક શાળાના અંદર એ પ્રાથમિક શાળા હશે ત્યાં એસએમસીની મિટિંગ, વાલી મિટિંગ અને જ્યાં હાઈસ્કૂલ હશે ત્યાં એસએમડીસીની વાલી મિટિંગોનું પણ અમે આયોજન કર્યું છે. અને સતત જે નવી બાબતો અને જે વિદ્યાર્થીઓ માટે જે ગુણવત્તાલક્ષી શિક્ષણ અને શિક્ષણનું મહત્ત્વ એ બાબતે વાલીઓને પણ જાગૃત કરવામાં આવશે.